એક એવી શેરી જે અંદરોઅંદર જ યુવક યુવતીઓ કરે છે જીવન સાથીની પસંદગી. 80 થી વધુ કપલે કર્યા લવ મેરેજ. ગામમાં પિયર્યું ને ગામમાં સાસર્યું, આ કહેવત તમે સાંભળી હશે. એક જ શહેરમાં લગ્ન થયા હોય આવા અઢળક કિસ્સા જોયા હશે. પરંતુ સુરતની આ શેરીમાં રહેતા 70 થી 80 જેટલા લોકોએ આ જ શેરીના યુગલ યુવતી સાથે લગ્ન કર્યા છે. સુરતની પ્રેમ ગલી તરીકે ઓળખાતી કાચિયા શેરી, જેને મોહબ્બત વાલા મોહલ્લાથી પણ ઓળખાય છે. અસલ સુરતની આ સાંકળી શેરીનું નામ છે કાચિયા શેરી, જ્યાં કાચિયા કણબી સમાજના લોકો વર્ષો પહેલા આવીને વસ્યા. પેઢી દર પેઢીથી આ શેરીમાં વસતા લોકોના મકાનો તો જૂના થઈ ગયા, પરંતુ તેઓની વર્ષો જૂની લગ્નની પરંપરા હજી પણ યથાવત છે. અહીં પડોશમાં જ સાસરું શોધી લેવાનો જાણે રિવાજ હોય તેમ 70 થી 80 જેટલા એવા પરિવારો છે કે જેમનું સાસરું અને પિયર આ જ શેરીમાં છે. એટલું જ નહીં, આ 70-80 પરિવારોમાં થયેલા લગ્ન પૈકી 90% લગ્ન તો પ્રેમ લગ્ન છે. અને નવાઈની વાત તો એ છે કે આ દરેક લગ્ન માતા પિતાની સહમતિ સાથે થાય છે, અને એટલે આ શેરીને મોહબ્બત કા મોહલ્લા પણ કહેવાય છે. અહીં મહત્વની વાત એ છે કે આટલા પ્રેમ લગ્ન થયા હોવા છતાં હજુ સુધી તેમાંથી એક પણ દંપતીને છૂટાછેડા નથી થયા. બાળપણથી ભેગા રમી ગણીને મોટા થયા બાદ તેમાંથી જ કોઈ મિત્ર કે પ્રેમી સાથે લગ્ન કરવાની આ પરંપરા છેલ્લી 6 પેઢીથી અહીં જોવા મળે છે. આ શેરીમાં વડીલો હોય કે યુવા પેઢી, દરેક લોકોના લગ્નની અલગ પ્રેમ કહાની છે. 6 પેઢીથી ચાલતી આવતી આ લગ્નની પરંપરા આગળની પેઢી પણ અનુસરી રહી છે. અને શેરીના કેટલાક ઘરો તો એવા પણ છે કે જ્યાં આખે આખા પરિવારમાં દરેક દંપતીના લવ મેરેજ થયા છે. સામસામે 3-4 ઘર પાર કરીને તો કેટલાકને સાસરિયા અને પિયરિયા વચ્ચે એક જ દિવાલ છે. મમ્મી સાટ પાડે તો કૂદકો મારીને પિયરમાં, અને સાસુ બોલાવે તો પળભરમાં સાસરામાં.